नमस्कार दोस्तों, आज आप टॉपिक है कॉम्बिनेशन सेट। कॉम्बिनेशन सेट ए खूबज इम्पोर्टंट टॉपिक है। आ एक एवं साधन है कि जे वर्कशॉप अंदर जयरे ते इंडस्ट्री में जसो के पी वर्कशॉप में काम करता हसो, तरह पोता प्रोडक्शन वर्क हे तो एम वर्कशॉप में कॉम्बिनेशन सेट जे है ये क्या वपराय छे। तो कॉम्बिनेशन सेट जॉब नु मार्किंग करवा माटे, पछी चेकिंग करवा माटे, कोई एंगल चेक करवो छे के पछी राइट एंगल चेक करवो छे, तो बेसिकली सेना माटे वपराय छे, ए चेकिंग करवा माटे, मार्किंग करवा माटे, तेमज मेजर करवा, मेजर करवा माटे पण घणी वखत वपरातुं હોય છે। તો આ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને તમે જોઈ શકો છો, જેની અંદર એને કહેવામાં આવે છે સેટ। સેટ એટલે એ ચાર ભાગોનું સંમેલન હોય છે, એટલે ચાર ભાગો, એક છે પ્રોડક્શન હેડ, પછી છે સ્ક્વેર હેડ, ત્યારબાદ આવશે સેન્ટર હેડ, ત્યારબાદ છે બીમ। તો આ ચાર હેડ, સોરી ત્રણ હેડ અને એક રૂલ, એને કમ્બાઈન કરીને એક સેટ બને છે, અને એ એક સેટ જે છે એને કહેવામાં આવે છે કોમ્બિનેશન સેટ। હવે એક વાત હું તમને અહીંયા ક્લિયર કરી દઉં કે જે કોમ્બિનેશન સેટ હોય છે, એ કોમ્બિનેશન સેટમાં આ ત્રણેય ઇન્સ્ટ્રુમેન્ટ, ત્રણેય હેડ એક સાથે વપરાતા નથી, પરંતુ વારાફરતી વપરાતા હોય છે, વારાફરતી વપરાતા હોય છે। કયા હેડને કયો હેડ કહેવામાં આવે છે? તો આ સૌથી પહેલો જે હેડ છે આ છે તમારો પ્રોટેક્ટર હેડ, પછી આ જે છે એ છે સ્ક્વેર હેડ, અને આ જે છે એ છે સેન્ટર હેડ। આ સેન્ટર હેડ છે, આ પ્રોટેક્ટર હેડ છે, આ તમારો સ્ક્વેર હેડ છે, અને આ જે તમને સ્ટીલ રૂલ જેવું દેખાય છે એને બીમ કહેવામાં આવે છે, અથવા એ શું છે રૂલ છે એક પ્રકારની, ઠીક છે। તો આ રૂલ ઉપર આ ત્રણ સ્ક્રૂ જે છે તમને, અથવા નટ જેવા પ્રકારના બ્લેક કલરના જે સ્ક્રૂ દેખાય છે, એ સ્ક્રૂને ગોળ ફેરવીને આ બીમ ઉપર આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટને અથવા ત્રણ હેડને સેટ કરી શકાય છે, ઠીક છે। આ નટની મદદથી આપણે એને સેટ કરીએ છીએ, ઠીક છે। તો આ ચાર ભાગોના બનેલા આ સાધનને કહેવામાં આવે છે કોમ્બિનેશન સેટ। અને કોમ્બિનેશન સેટ ક્યાં વપરાય છે? વર્કશોપમાં માર્કિંગ, ચેકિંગ, આનો સ્પેલિંગ ખોટો છે, ચેકિંગ, તેમજ મેઝરિંગ, મેઝરિંગ કરવા માટે વપરાય છે। હવે શું મેઝર કરે છે, શું માર્કિંગ કરે છે, શું ચેકિંગ કરે છે એ આપણે નેક્સ્ટમાં એક પછી એક હેડ જે સમજતા જઈએ એટલે આપણને આઈડિયા આવી જશે। સૌથી પહેલાં આપણે જોઈએ પ્રોટેક્ટર હેડ। દેખો, પ્રોટેક્ટર હેડ જે છે એનો ઉપયોગ કોઈ પણ સપાટીનો ઢાળ માપવા માટે થાય છે। એટલે આપણે એમ કહી શકીએ કોઈ પણ સપાટીનો ઢાળ માપવો હોય, કોઈ પણ સપાટીનો ઢાળ, ઢાળ માપવા માટે, સપાટીનો ઢાળ માપવા માટે વપરાય છે। આને કહી શકીએ આ રીતે ઢાળ માપવા માટે વપરાય છે। જેમ કે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો, આપણે આ જે રૂલ છે, આ જે બીમ છે એની ઉપર આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ લગાડે છે? પ્રોટેક્ટર હેડ। તો પ્રોટેક્ટર હેડ જે છે અત્યારે શું કરી રહ્યું છે કે આ જે સપાટી છે એનો ઢાળ એ આના રેફરન્સમાં ચેક કરી રહ્યું છે, ઠીક છે। અહીંયા અરેન્જમેન્ટ એવું હોય છે કે અંદરનું જે આ મિકેનિઝમ હોય છે, અંદરનું જે આ મિકેનિઝમ, દેખો આ મિકેનિઝમ અંદરનું જે હોય છે એ સ્કેલ એની સાથે રોટેટ થતું હોય છે, અને આ જે ઝીરો જે નંબર જે છે એની કમ્પેરિઝનમાં કેટલા ડિગ્રી આવે છે એ આપણને શું આપે છે? ઢાળ આપે છે, એટલે કે ડિગ્રી આપે છે, ઠીક છે, કેટલા એંગલ કેટલો છે તે આપે છે। તો પ્રોટેક્ટર હેડ જે છે એનું નામ જ પ્રોટેક્ટર હેડ છે, એટલે એને નામ ઉપરથી આપણે કહી શકીએ કે સિમ્પલ શું મેઝર કરે છે, શાની માપણી કરે છે? તો કે માપણી કરે છે ખૂણાની, શાની ખૂણાની,
કેટલા ડિગ્રી સુધી એક્યુરેસીથી માપી શકે છે? તો એક ડિગ્રી સુધી, એક ડિગ્રી જે છે એના સુધીના માપ એની અંદર વિભાજિત કરેલા હોય છે. ઠીક છે, તો આ જે સાધન છે એનો ઉપયોગ કરીને આપણે ખૂણાને માપી શકીએ છીએ. એની સાથે સાથે અમુક પ્રોટેક્ટર હેડની અંદર સ્પિરિટ લેવલ પણ લગાડેલું હોય છે. સ્પિરિટ લેવલ એટલે આ રીતે બબલ્સ હોય છે ટ્યુબની અંદર, એ બબલ્સ વચ્ચે હોય તો એક્ઝેક્ટ સીધું ઇન્સ્ટ્રુમેન્ટ આપણું એક્ઝેક્ટ સીધું છે, હે ને? તો આ વસ્તુ જે છે એને કહેવામાં આવે છે સ્પિરિટ લેવલ. તો અમુક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, અમુક પ્રોટેક્ટર હેડની અંદર સ્પિરિટ લેવલ પણ જોવા મળે છે, જે એનું લેવલ, હેડનું લેવલ કેટલું છે એ નક્કી કરી આપે છે. આ જે પ્રોટેક્ટર હેડ છે એને આ સ્ક્રૂ, આ નટ જે છે એને લૂઝ કરીને આ સ્કેલ ઉપર, આપણા બીમ ઉપર કોઈ પણ જગ્યાએ સરકાવીને પછી ફિક્સ કરી શકાય છે, જેથી કરીને આપણને જે કન્વિનિયન્ટ એંગલ અથવા જે કન્વિનિયન્ટ ખૂણો માપવાનો છે એ આપણે માપી શકીએ છીએ. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આ એક ચેનલ જેવું છે, આ એક તાર જેવું છે, જેનો બહારનો એંગલ, આ એંગલ કેટલો થશે એ અહીંયા પ્રોટેક્ટર હેડનો ઉપયોગ કરીને ચેક કરી રહ્યા છે. તો પ્રોટેક્ટર હેડ જે છે એને આ રીતે સેટ કર્યું છે, આ પ્રોટેક્ટર હેડની બ્લેડ છે અને આ બીમની બ્લેડ છે, એની વચ્ચેનો આ જે એંગલ અહીંયા મેઝર થઈ રહ્યો છે. તો આ એંગલ જે છે તમે અહીંયા ડાયલ ઉપર જોશો તો ડાયલ ઉપર જોઈને તમે એ એંગલ મેઝર કરી શકો છો. તો અહીંયા જનરલી શું થઈ રહ્યું છે, ખૂણાની માપણી થઈ રહી છે. કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? પ્રોટેક્ટર હેડ. તો પ્રોટેક્ટર હેડનો ઉપયોગ કરીને આપણે ખૂણાની માપણી કરી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ હું તમને બતાવવા માગું છું કે અહીંયા બીજું એક ઉદાહરણ છે. આ જોબ જે છે એને સાઈડમાંથી તમે જોશો તો આ જોબ આ રીતનો કંઈક છે. તો આ જોબ જે છે એનો આ જે એંગલ છે, આ એંગલ એના ઉપરના ફેસના રેફરન્સમાં આ એંગલ કેટલો થઈ રહ્યો છે એ મેઝર કરવા માટે અહીંયા બીમ જે છે એને આ રીતે ગોઠવવામાં આવે છે. કોની દિશામાં? તો કે આપણો જે જોબ છે એના ધારની દિશામાં અને એની ઉપરની બાજુએ બીમ, આપણું જે પ્રોટેક્ટર હેડ જે છે એને સેટ કરવામાં આવેલ છે. અને પ્રોટેક્ટર હેડને સેટ કરીને અહીંયા એંગલ કેટલો મળે છે એ એંગલ આપણે આરામથી અહીંયા ડાયલ ઉપરથી ચેક કરી શકીએ છે. તો આ રીતે પ્રોટેક્ટર હેડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ સ્ક્વેર હેડ. સ્ક્વેર હેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્વેર હેડ જે છે એનું અટેચમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો. આ સ્ક્વેર હેડ છે જેની એક ધાર જે છે આ બાજુની ધાર છે એ બીમ સાથે 90 ડિગ્રી બનાવે છે. આ જે છે કેટલા ડિગ્રી બનાવે છે? 90 ડિગ્રી. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્ક્વેર હેડ. પરંતુ બીજી બાજુની જે ધાર છે એ આપણી બ્લેડ સાથે એટલે કે બીમ સાથે 45 ડિગ્રી બનાવે છે. તો આનો ઉપયોગ કરીને આપણે લોકો આ જે સ્ક્વેર હેડ છે એની આ બાજુની જે બાજુ છે જે 90 ડિગ્રીવાળી બાજુ છે, આ 90 ડિગ્રીવાળી બાજુ છે એ ટ્રાય સ્ક્વેર જેવું કામ કરી આપે છે. ટ્રાય સ્ક્વેર. તો ટ્રાય સ્ક્વેર શું કરે છે કે કોઈ બી બાજુ જે છે એની 90 ડિગ્રી એટલે કાટખૂણો ચેક કરી આપે છે આપણને. ઠીક છે, તો કાટખૂણો ચેક કરી આપે છે અથવા માર્કિંગમાં ઉપયોગ કરી શકીએ છીએ. આપણે 90 ડિગ્રીએ માર્કિંગ કરવું હોય કોઈ જગ્યાએ તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે કોઈ પણ જગ્યાએ 45 ડિગ્રીનો ખૂણો આપણે ચેક કરવો છે, 45 ડિગ્રીનો ખૂણો, તો એ પણ આપણે કમ્પેર કરીને અહીંયાથી ચેક કરી શકીએ છીએ 45 ડિગ્રીનો એંગલ. ઠીક છે, તો સ્ક્વેર હેડનો આ એક યુઝ છે જેને સરકાવીને બીમ ઉપર ફિક્સ કરવામાં આવે છે અને તેમાં પણ સ્પિરિટ લેવલ લગાડેલું હોય છે જેથી પરફેક્ટ સ્ટ્રેટ હેડ લાગેલું છે કે નહીં ચેક કરી શકાય છે. અને તેનાથી સ્ક્વેર હેડનો યુઝ કરીને આપણે શું કરી શકીએ છીએ? પરફેક્ટ 90 ડિગ્રી ચેક કરી શકીએ છે. ઠીક છે, જે ટ્રાય સ્ક્વેર જેવું કામ કરે છે. આગળ વધીએ છીએ આપણે અને હવે આવશે સેન્ટર હેડ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સેન્ટર હેડ. એનું નામ જ શું છે? સેન્ટર હેડ. તો સૌથી પહેલો પોઈન્ટ અહીંયાથી આવે છે કે સેન્ટર હેડ ક્યાં વપરાય છે? સેન્ટર હેડ રાઉન્ડ બારનું સેન્ટર શોધવા માટે વપરાય છે. તો રાઉન્ડ બારનું સેન્ટર જ્યારે પણ શોધવાનું હોય છે તો રાઉન્ડ બારનું સેન્ટર આપણે ઇઝીલી સેન્ટર હેડનો ઉપયોગ કરીને રાઉન્ડ બારનું સેન્ટર શોધી શકીએ છીએ. રાઉન્ડ બારનું સેન્ટર જે છે એ શોધવા માટે પ્રોસિજર શું હોય છે? દેખો, સૌથી પહેલાં આ જે બીમ છે તમને દેખાઈ રહ્યો છે, કલર ચેન્જ કરી દઈએ. હા,
આ બીમ છે એટલે કે સ્ટીલ રૂલ છે એની ઉપર આ જે નટ છે એના વડે આ આપણો છે સેન્ટર હેડ એને ફિટ કરેલ છે અને જે કોઈ પણ રાઉન્ડ બાર જે છે એને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેન્ટર હેડની વચ્ચે ફિટ કરવામાં આવે છે. હવે આ જે બંને બ્લેડ છે સેન્ટર હેડની બંને બ્લેડ વચ્ચે 90 ડિગ્રીનું ખૂણો હોય છે. અહીંયા સેન્ટર હેડની વચ્ચે આપણને 90 ડિગ્રીનો ખૂણો જોવા મળે છે. તો આ 90 ડિગ્રીનો ખૂણો જે છે એ એવી રીતે બનાવેલ હોય છે કે જ્યારે તેને બીમ એટલે કે સ્કેલ ઉપર ફિટ કરવામાં આવે છે તો સ્કેલ એ ખૂણાને એક્ઝેક્ટ વચ્ચેથી છેદે છે અને બંને બાજુ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો સ્કેલ જે છે બંનેને અડધા અડધા ડિગ્રીમાં ડિવાઈડ કરી દે છે. એનો અર્થ એ થાય છે કે રાઉન્ડ બારને જો આ બંને બ્લેડ વચ્ચે ફિટ કરવામાં આવે તો બ્લેડ જે છે એના સેન્ટરમાંથી પસાર થાય છે. દેખો આકૃતિમાં બીજી આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે કે જોબ છે અને એને કેવી રીતે અહીંયા સેન્ટર હેડ લગાવીને અહીંયાથી બીમ જે છે એની સાથે અહીંયાથી એક લાઇન ડ્રો કરવામાં આવે છે આ રીતે. અને પછી જોબને ગોળ ફેરવી દઈને જોબને ફેરવીને બીજી કોઈ દિશાથી જ્યારે આ જ રીતે લાઇન આમ ડ્રો કરવામાં આવશે તો આપણને ઓટોમેટિક સેન્ટર મળી જાય છે. આપણે સમજ નથી આવતી તો અહીંયા આપણે દર્શાવી શકું છું કે આ રીતના એક જોબ છે અને એ જોબ જે છે એની ઉપર સેન્ટર હેડને આમ કરીને અને બીમ વડે મેં અહીંયા એક લાઇન ડ્રો કરી દીધી છે આ લાઇન. હવે આ જે આપણો જોબ છે એ જોબને હું રોટેટ કરી દઉં છું રોટેટ કરું છું. માની લો કે આ જે છે એ જૂની લાઇન છે રેડ કલરથી હવે નવી લાઇન દોરીશ. આ લાઇન જે છે જૂની પહેલાં આપણે આ જે ડ્રો કરી હતી એ અને હવે ફરીથી સેન્ટર હેડનો ઉપયોગ કરીને હું અહીંયાથી બીજી સેન્ટર લાઇન ડ્રો કરું છું. તો આ જે મને મળી જાય છે આ એ શું છે એનું સેન્ટર છે જોબનું સેન્ટર. સેન્ટર હેડ જે છે એનો ઉપયોગ કરીને મેં બીજી નવી લાઇન જે દોરી છે કઈ છે રેડ કલરની લાઇન છે આ રેડ કલરની લાઇન જે હવે બ્લેક થઈ ગઈ છે. તો આ જે લાઇન જે છે એ ડ્રો કરીએ બે લાઇન કોઈ પણ બે લાઇન ડ્રો કરવાથી આપણને શું મળી જાય છે સેન્ટર મળી જાય છે રાઉન્ડ બારનું. ઠીક છે. તો સેન્ટર હેડ જે છે એનો ઉપયોગ શું થાય છે રાઉન્ડ બારનું સેન્ટર શોધવા માટે થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ચોથો ભાગ છે એનો. એટલે ચોથો ભાગ એ છે બીમ અથવા રૂલ. સિમ્પલ આ તો એક ચોથો ભાગ છે જેને કહેવામાં આવે છે બીમ. બીમ તો કહીએ છીએ પણ એ એક પ્રકારનું શું સ્ટીલ રૂલ સ્ટીલ રૂલ જેવો ભાગ હોય છે. સ્ટીલ રૂલ જેવો આ રીતનો ભાગ હોય છે જેની ઉપર માપ પણ અંકિત કરેલા હોય છે. ફૂટપટ્ટીની જેમ સ્ટીલ રૂલની જેમ માપ પણ અંકિત કરેલા હોય છે પરંતુ એની પાછળની બાજુએ જ્યારે આપણે સાઈડમાંથી જોઈએ છીએ તો એની પાછળની જે બાજુ છે ત્યાં આ રીતે સ્લોટ લગાવેલો હોય છે. આ સ્લોટની અંદર એવું અરેન્જમેન્ટ હોય છે જેનાથી આ ત્રણે ત્રણ હેડ એટલે કે સ્ક્વેર હેડ પ્રોટેક્ટર હેડ સ્ક્વેર હેડ પ્રોટેક્ટર હેડ અને સેન્ટર હેડ જે છે એ ત્રણે ત્રણ એની અંદર સેટ થઈ શકે. આ સ્લોટ જે છે એની અંદર એ આ ત્રણ હેડ જે છે એને ફિટ કરવામાં આવે છે. તો આ સિમ્પલ બીમ જે છે એ એક પ્રકારની સ્ટીલ રૂલ જ હોય છે. ઠીક છે. તો આ રીતે આપણે વર્કશોપની અંદર માર્કિંગ ચેકિંગ અને મેજરિંગ કરી શકીએ છીએ. જેમ કે સ્ટીલ રૂલ જે છે એ સ્ટીલ રૂલ 300 mm અને 600 mm લંબાઈમાં અવેલેબલ છે. એટલે કોઈક જગ્યાએ સ્ટીલ રૂલ બીમ અથવા સ્ટીલ રૂલ મોટી પણ હોઈ શકે 600 mm ની કોઈ જગ્યાએ નાની પણ હોઈ શકે. રિક્વાયરમેન્ટ મુજબ આપણા જોબ કેટલા સાઇઝના આવે છે એ પ્રમાણે એની શું હોય છે લંબાઈ મળતી હોય છે. ઠીક છે. તો આ સાથે આપણે કોમ્બિનેશન સેટનો આપણો લેક્ચર જે છે એને સંપૂર્ણ કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ જય ભારત. થેન્ક યુ સો મચ.